श्रीमद् भागवतम स्कंदे अध्याय चार श्लोक संख्या 21 सर्जन्नी प्रक्रिया यत अंद्री अभिज्ञान समाधि दौतया धियानुपश्यन्ति ही तत्व आत्मनः वदन्ति चैतन्य कवयो यथारुचम समे मुकुंदो भगवान प्रसिद्धताम। अनुवाद भावार्थ श्री श्रीमदेशी भक्ति वेदांत स्वामी प्रभुपाद के द्वारा। भगवान श्री कृष्ण ज मुक्तिदाता छे, प्रतिक्षणे तेमना चरण कमलनु ध्यान धरीने तथा महापुरुषों पगले चालीने भक्त समाधि में परम सत्यना दर्शन करी शके छे। परंतु विद्वान तार्किको तेमना विषे पोतानी धुन प्रमाणे चिंतन करे छे, एवा भगवान मारी पर प्रसन्न थाओ। भावार्थ योगीजनों इंद्रियों ने वशमा करवाना कठोर प्रयास करीने पोतानी अंदर परमात्मानी झाकी पाममा योगनी समाधि में स्थित थाय छे। परंतु शुद्ध भक्त हर क्षणे भगवानना चरण कमलनु स्मरण करता रहीने वास्तविक समाधि तरत ज प्राप्त करे छे, कारण के आ प्रकारनी अनुभूति थवाथी तेमना मन तथा बुद्धि सांसारिक भोगना रोगथी धोवाईने स्वच्छ थई जाय छे। शुद्ध भक्त पोतानी जातने जन्म मृत्युना सागर में पड़ेली माने छे अने तेथी ते पोताने तेनाथी उपाड़ी लेवा सारू भगवान ने निरंतर प्रार्थे छे। ते भगवानना चरण कमलनी धूलनो एक कण बनवा चाहे छे। शुद्ध भक्त भगवत कृपाथी भौतिक भोग प्रत्येना तमाम आकर्षणोथी रहित थई जाय छे अने मलिनताथी दूर रहेवा माटे તે નિરંતર ભગવાનના ચરણ કમળનું ચિંતન કરતો રહે છે। ભગવાનના પરમ ભક્ત રાજા કુલશેખરે પ્રાર્થયું છે, કૃષ્ણ કૃષ્ણ ત્વદીય પદ પંક પંજરાત્મ અધૈ મે વિષતુ માનસ રાજ હંસ પ્રાણ પ્રયાણ સમયે કપવાત પીતય कंठावरोदन विधो स्मरणम कुतस्ते। हे भगवान कृष्ण, हूँ विनंती छू, हूँ विनवु छू के मारा मन रूपी राजा हंस ने आपना चरण कमलना थड़ सुधी पहुँचवाने तेनी जाड़मा पुराई जवा दो, अन्यथा मृत्यु समय छल्लो श्वास लेती वखते જ્યારે મારું ગળું કપ વાત પીતી રૂંધાઈ જશે ત્યારે હું આપનું સ્મરણ સી રીતે કરવા પામીશ। હંસ અને કમળના થડ વચ્ચે ધનિષ્ઠ સંબંધ છે, તેથી આ સરખામણી અત્યંત ઉપયુક્ત છે। હંસ અથવા પરમહંસ થયા વિના મનુષ્ય ભગવાનના ચરણ કમળની જાળમાં પ્રવેશી શકતો નથી। બ્રહ્મસંહિતામાં જણાવ્યા મુજબ માનસિક તાર્કિકો વિદ્વાનતાના બળે સુદ્ધા અનંતકાળ સુધી અનુમાન કરતા રહે તોય પરમ સત્યનું સ્વપ્ન પણ જોઈ શકતા નથી। ભગવાન આવા માનસિક ચિંતકોને દર્શન નહીં આપવાનો અધિકાર અનામત રાખે છે। આવા લોકો ભગવાનના ચરણકમળમાં થળની જાળમાં પ્રવેશ કરી શકતા નથી। તેથી બધા જ્ઞાની પોતપોતાનો અલગ નિષ્કર્ષ કાઢે છે અને અંતે પોતપોતાની રૂચિ પ્રમાણે યથા રૂચમ જેટલા પંથ તેટલા મત એમ કંઈ સમાધાન કરે છે। પરંતુ ભગવાન કોઈ એવા દુકાનદાર નથી કે જે જ્ઞાનની લેવડ દેવડમાં બધા પ્રકારના ગ્રાહકોને પ્રસન્ન કરી શકે। ભગવાન તો ભગવાન છે અને લોકો પૂર્ણપણે તેમને શરણાગત થાય એમ તેઓ ઈચ્છે છે, પરંતુ શુદ્ધ ભક્ત પૂર્વ આચાર્યને પગલે ચાલીને પોતાના સદગુરુના પારદર્શક માધ્યમ દ્વારા પરમેશ્વરના દર્શન કરી શકે છે। અનુપશ્યંતી શુદ્ધ ભક્ત માનસિક ચિંતન દ્વારા ભગવાનના દર્શન કરવાનો ક્યારેય પ્રયત્ન કરતો નથી, પણ તે આચાર્યોના પગલે અનુસરણ કરે છે। મહાજનો એન ગતઃ સ પંથા, તેથી વૈષ્ણવ આચાર્યોમાં ભગવાન તથા ભક્ત સંબંધે કોઈ ભેદ રહેતો નથી। ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ ભારપૂર્વક કહે છે કે જીવ ભગવાનનો નિત્ય દાસ છે તથા તે એકી વખતે ભગવાનથી ભિન્ન તથા અભિન્ન છે। ભગવાન ચૈતન્યના તત્વને વૈષ્ણવ મતના ચારે સંપ્રદાય સમાન રૂપે માને છે, મોક્ષ પછી પણ ભગવાનની નિત્યદાસતા સ્વીકારે છે
અને એવા કોઈ અધિકૃત વૈષ્ણવ આચાર્ય નથી જે ભગવાન તથા સ્વતઃ પોતાને એક સમાન વિચારી શકે. ભગવાનની સેવામાં સતત પ્રસિદ્ધ મગ્ન રહેતા શુદ્ધ ભક્તની આ નમ્રતા તેને સમાધિ અવસ્થા પ્રાપ્ત કરાવે છે. તે થકી તે પ્રત્યેક વસ્તુની અનુભૂતિ કરી શકે છે, કારણ કે ભગવાન નિષ્ઠાવાન ભક્તની સમક્ષ પ્રગટ થાય છે. જે વિશે ભગવદ્ગીતા 10:10 જણાવ્યું છે, અધ્યાય 10 શ્લોક સંખ્યા 10 જણાવ્યું છે, ભગવાન સૌથી બુદ્ધિના અભક્તોની બુદ્ધિના પણ સ્વામી હોવાથી પોતાના ભક્તને ઉચિત બુદ્ધિ આપે છે. તેથી શુદ્ધ ભક્તને આપમેળે જ ભગવાન તથા તેમની વિવિધ શક્તિઓના વાસ્તવિક સત્ય વિશે બોધ થાય છે. મનુષ્યની તાર્કિક શક્તિ અથવા પરમ સત્ય વિષયક તેની શાબ્દિક ઇન્દ્રજાલની ભગવાનના દર્શન થતા નથી, બલકે ભક્તની સેવાપરાયણથી ભક્તની સેવાપરાયણતાથી તેમને પૂર્ણ સંતોષ થાય છે. ત્યારે ભગવાન સ્વયં પોતાના ભક્તને દર્શન આપે છે. સુખદેવ ગોસ્વામી માનસિક તર્ક કરનારા નથી અથવા જેટલા પંત તેટલા મત એ સિદ્ધાંતના સમાધાન કરતા નથી, બલકે ભગવાનની દિવ્ય પ્રસન્નતાનું આહ્વાન કરીને તેઓ ભગવાનની કેવળ સ્તુતિ કરે છે. ભગવાનને જાણવાની એ જ રીત છે. ઓમ અજ્ઞાનતિમિરધાન્યસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતમેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વિકાસ સ્વામી મહારાજ ઇતિ નામિને. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિને. નમસ્તે સારસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષે શૂન્યવાદી પાશ્ચાત્યદેશકારિણી. વંદે અહમ શ્રીગુરુ શ્રીયુતપદકમલં શ્રીગુરૂન વૈષ્ણવાચ શ્રીરૂપં સાગરજાતં સહગણરઘુનાથાવિતં તમ સદીવનમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજનસહિત કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધાકૃષ્ણપાદં સહગણલલિતા શ્રીશાખાવિતાન ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગત્પતે ગોપેશ ગોપિકાકાંતં રાધાકાંતં નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્રણમામી હરિપ્રિય વાંચા કલ્પતરુભ્ય કૃપા સિંધુવેવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. તો આપણે શ્રીમદ ભાગવતમ સ્કંદ 2 અધ્યાય 4 અધ્યયન કરી રહ્યા અને સુખદેવ ગોસ્વામી મહારાજ સર્જનની પ્રક્રિયા, જેમ આપણે જોયું સુદ ગોસ્વામી પછી નૈમિષારણ્યમાં દરેક ઋષિઓ બેસેલા જ ને સુખદેવ ગોસ્વામીને પ્રશ્ન પૂછી રહ્યા જ ને સુખદેવ ગોસ્વામી ભગવાનના દરેક શ્લોકમાં પ્રાર્થના કરી રહ્યા. ગયા શ્લોકમાં આપણે જોયું જે સર્વભક્તોના પૂજ્ય પરમેશ્વર છે, શ્રીય પતિ યજ્ઞ પતિ પ્રજાપતિ થિરિયા પ્રતિ લોક પતિર્ધરાપતિ. પતિ શબ્દ વપરાયો છે અને સુખદેવ ગોસ્વામી મહારાજ કહે છે કે દરેકના પતિનો શબ્દ ફક્ત ભગવાન શ્રી કૃષ્ણને જ લાગે છે, બીજા કોઈને નહીં. આમ ભારતી નહીં કે એટલે ભગવાન દરેકના ભોક્તા છે. લક્ષ્મીપતિ લક્ષ્મીઓના સ્વામી છે, ધરાપતિ પૃથ્વીના પતિ. એ રીતે ભગવાન ભક્તોના પૂજનીય છે, કારણ કે ભક્ત હંમેશા ભગવાનની સેવામાં હોય છે. આપણે જોઈએ મંગળા આરતી, નરસિંહ સ્તુતિ, જપ, ભગવાનના ઉત્સવની સેવા, બુક વિતરણ ઇત્યાદિ ભક્ત ભગવાનને પ્રસન્ન કરે છે. એટલે સુખદેવ ગોસ્વામી મહારાજ શું કહે છે કે ભક્તો દ્વારા પૂજનીય છે. એટલે ભક્તો હંમેશા ભગવાનના ચરણ કમળનું ધ્યાન ધરે છે, એની સેવા કરે છે, ભગવાનથી દૂર થવા ઈચ્છતા નથી. અને એવા શ્રી કૃષ્ણ મારી ઉપર દયા કરો. અને આ શ્લોકમાં પ્રભુપાદ તાત્યરમાં કહે છે અને સુખદેવ ગોસ્વામી મહારાજ અહીંયા ઉલ્લેખ કરે કે ભગવાન શ્રી કૃષ્ણ જ મુક્તિદાતા છે.
અહીંયા સમય મુકુંદો ભગવાન પ્રસિદ્ધતામ, સમય એટલે તે, મેં એટલે કે મારા ઉપર, તે ભગવાન કૃષ્ણ મારા પર મુકુંદ, ભગવાનનું બીજું નામ છે મુકુંદ, મુક્તિદાતા. મુક્તિ ભગવાન શ્રી કૃષ્ણ સિવાય કોઈ આપી શકતું નથી. એના પાર્ષદો પણ જે જય વિજય હતા અને ચાર કુમારો દ્વારા એને શ્રાપ મળેલો હતો, શ્રાપ, અને આ ભૌતિક જગતમાં આવેલા હતા અને ત્રણ જન્મ પછી એ ભગવાનના ધામમાં ગયા હતા, પણ એનો વધ થયો હતો ભગવાન દ્વારા, અને એ રીતે ભગવાન એમને મુક્તિ પ્રદાન કરે છે. આ રીતના ભગવાન હંમેશા, કદાચ ભક્તિ અપરાધ પણ થઈ જાય છે તો પણ ભગવાન સ્વયં મુક્તિ આપવા માટે અવતરી થાય છે. ભગવાનની લીલા બહુ દિવ્ય છે અને સમજવી બહુ અઘરી છે, પણ આપણે સાધુ શાસ્ત્ર દ્વારા આ સરળતાથી સમજી શકીએ. તો આ ભગવાનની બહુ મહાનતા છે. અને અહીંયા સુખદેવ ગોસ્વામી મહારાજ કહે છે કે આ ભગવાન પ્રસિદ્ધતામ, આ ભગવાન મુકુંદ જે કૃષ્ણ છે તે મારા પર પ્રસન્ન થાવ. એમ એટલે સુખદેવ ગોસ્વામી મહારાજ પણ પ્રાર્થના કરી કે ભગવાન મારા પર પ્રસન્ન થાવ. તો આપણે હંમેશા ભગવાનને પ્રસન્ન કરવા જોઈએ, સેવા આપણે ભગવાનની પ્રેમમય કરવી જોઈએ, દરેક સેવા આપણે હૃદયથી કરવી જોઈએ. અને આજે આપણને ભક્તો આ સેવામાં લગાડે છે અને એનો અહીંયા આપણે અનુભવ કરવો જોઈએ કે જે પણ આપણે સેવા કરીએ છીએ કૃષ્ણની પ્રસન્નતા અર્થે કરીએ છીએ. અને એ સ્તુતિ વ્યાસદેવ કરે છે કે મારા પર પ્રસન્ન થાવ એમ. અને આપણને આ સેવા મળેલી છે ભગવાનને પ્રસન્ન કરવાની, એટલે આપણે દરેક સેવા હૃદયથી અને દિલથી ને ગંભીરતાથી જવાબદારીથી કરવી જોઈએ દરેકે દરેક સેવા. આપણે આજે જોઈએ છીએ કોઈ ભક્ત ડિસ્ટ્રીબ્યુશનની તૈયારી કરે છે, કોઈ બુક્સની તૈયારી કરે છે, કોઈ પ્રસાદની તૈયારી કરે છે, કોઈ પાત્રના પાત્રે છે, કોઈ મેનેજમેન્ટ કરે છે, તો આનાથી ભગવાન પ્રસન્ન થાય છે. પણ જો આપણે હૃદયથી ગંભીરતાથી, ગંભીરતા એટલે કે જવાબદારીથી, એટલે કે મારી સેન્ટર પર રાહ જોવાતી હશે, મારે બુક્સ જે કાઢવાની છે અને જો હું બુક્સ નહીં કાઢીશ તો ભક્તને મારા લીધે મોડું થશે અને દરેક ભક્તો અટવાશે. એ રીતના કોઈ પ્રસાદ બનાવે છે, જો હું સમયસર નહીં પહોંચીશ તો એને લીધે આખું શિડ્યુલ લેટ થશે દરેકે દરેક. તો આવી રીતે જે ભક્તો વિચાર કરે છે કે નહીં, મારે સમયસર સમય પહેલાં જવું જોઈએ અને મારે એ રીતે સેવા કરવી જોઈએ કે દરેક ભક્ત સમયસર ભગવાનની સેવા નિયમિત રીતે ઉત્સાહથી કરી શકે એમ, અને કોઈને લેટ ન થાય, અને દરેક પુસ્તકો, દરેક ગ્રંથો પ્રભુપાદના દરેક ઘરમાં વ્યવસ્થિત પહોંચે. આ દરેક ભક્તની જે જે સેવા છે જેને સોંપેલી છે એને ગંભીરતાથી અને હૃદયથી આ રીતે લેવી જોઈએ, તો આ ભગવાન અવશ્ય પ્રસન્ન થાય. તમે જે પણ કંઈ સેવા કરો છો ભગવાન તો પ્રસન્ન થાય જ છે, પણ ખરેખર આપણો ભાવ આવો હોવો જોઈએ કે આપણી લીધે કોઈ સેવા લેટ નહીં થાય, આ ઉદ્દેશ્ય હોવો જોઈએ. અને એ જ અહીંયા સુખદેવ ગોસ્વામી મહારાજ પ્રાર્થના કરે છે ભગવાનને વારંવાર, એ કહીને યત અંધ્રિમ, જેના ચરણકમળ, જેના ચરણકમળનું યોગીઓ ઋષિઓ એનું ધ્યાન ધરે છે, અભિધ્યાનમ ક્ષણે ક્ષણે, ચિંતન હર ક્ષણે આપણે ભગવાનનું ચિંતન કરવું જોઈએ. અને આ ગ્રસ્ત જીવનમાં આપણી પાસે સમય બહુ ઓછો છે, પૈસા કમાવા જવા, નોકરી કરવા જાવી, આપણે કૃષ્ણનું સ્મરણ ક્ષણે ક્ષણે કરી નથી શકતા. પણ શિક્ષાગુરુ, ગુરુના આદેશ પ્રમાણે, ભક્તોના લીડરોની સાથે રહેવાથી, ભક્તોના સંઘથી આપણને વીકમાં એક રવિવાર મળે છે, તે આપણે ગંભીરતાથી એની સેવા લેવી જોઈએ, ગંભીરતાથી. કે હું વીકના એક દિવસના 24 કલાક છે, અઠવાડિયાના કેટલા કલાકો હું માયા સાથે વ્યતીત કરું છું, અભક્તો સાથે વ્યતીત કરું છું. ઘરે આપણે મંગળા આરતી ઇત્યાદિ કરીએ છીએ પણ ભક્તોનો સંગ નથી હોતો. આપણે ઉત્સાહ, આપણે જે રિયલાઇઝ થવું જોઈએ ભક્તોના સંગ માટે આપણે કરી શકતા નથી, તે આપણને અઠવાડિયામાં એકવાર મળે છે. આ ભગવાનના ઉત્સવ હોય ત્યારે મળે છે, રથયાત્રા મળે, તો આને આપણે હૃદયથી ઉત્સાહથી સેવાનો લ્હાવો લઈ લેવો જોઈએ. તો ભગવાન ખરેખર પ્રસન્ન થાય. ભગવાન જો પ્રાર્થના કરવાથી પ્રસન્ન થઈ જાય છે તો શું ભક્તો સેવા કરે એનાથી પ્રસન્ન નહીં થશે એમ? આપણું લક્ષ્ય જ છે કે ભગવાનને પ્રસન્ન કરવા એમ.
એટલે અહીંયા લખે છે ભગવાન શ્રી કૃષ્ણ જ મુક્તિદાતા છે, પ્રતિક્ષણે તેમના ચરણ કમળનું ધ્યાન ધરીને તથા મહાપુરુષોના પગલે ચાલીને ભક્ત સમાધિમાં પરમ સત્યના દર્શન કરી શકે છે. મહાપુરુષોના પગલે ચાલીને, એટલે આપણે શું કરીએ છીએ, આચાર્યનું અનુસરણ કરીએ છીએ, પ્રભુપાદ જે કહે છે તે પણ આપણે એનું અનુસરણ કરીએ, અને પ્રભુપાદના શિષ્યો આપણા ગુરુ જે આજ્ઞા આપે છે તે પ્રમાણે આપણે એનું અનુસરણ કરવું જોઈએ. એટલે વિશેષ કરીને એક શિક્ષાગુરુ હોય છે કે જે આપણે ભટકી જઈએ છીએ, ભક્તિથી દૂર થઈ જાય છે, વિચલિત થઈ જઈએ છીએ, કે આપણે માયાનો વધારે સંગ કરીએ છીએ, અભક્તોનો સંગ વધારે કરીએ છીએ, કે આપણે સેન્ટરે સમયસર આવતા નથી, કે જતા નથી, કે ગેપ પડી જાય, ત્યારે આપણને એ જણાવે, ઇન્ફોર્મ કરે કે કેમ પ્રભુજી આવતા નથી, કેમ શું થયું, હવે તમે દેખાતા નથી, કેમ મંગલા આરતીમાં નથી આવતા, કેમ પ્રવચનમાં નથી આવતા, કેમ ડિસ્ટ્રીબ્યુશનમાં નથી આવતા, એ આપણા સારા માટે કહે છે. આપણને પાછા માયાથી ભક્તિમાં લાવવા માટે આપણી એ કેર કરે છે. આપણે એનો હૃદયથી ધન્યવાદ કરવો જોઈએ એમ, બલકે આપણે ભગવાનની સેવાથી દૂર નહીં થવું જોઈએ. જ્યારે પણ આપણે શરણાગતિ લઈએ છીએ, ગુરુના શરણે જાય છે, કેટલા ઉત્સાહથી આપણે બધું કરીએ છીએ, પણ જરાક પણ આપણને કોઈક ઠપકો આપી દેવામાં આવે એ પણ એના માટે આપવામાં આવે છે કે તમે ભક્તિમાં અગ્રેસર થાઓ. એટલે ગુરુ મહારાજ પરમ પૂજ્ય ભક્તિ વિકાસ મહારાજ જે લેક્ચર આપેલું કે ગુરુ કાન ખીચતા હોય, કાન ખેંચે તેવા ગુરુ એમ. તો આપણે રીડિંગ નથી કરતા, પ્રવચન નથી સાંભળતા, એટલે માયા મોટા મોટો એટેક આપણા પર કરે છે, એ આપણને ભક્તિથી દૂર લઈ જાય. આમાં તાત્પર્ય બહુ મોટું છે, પણ આમાં યોગીઓનું આપેલું છે, પછી જે ભગવાનનું નિરંતર ધ્યાન ધરીને ભગવાનમાં લીન થવા માંગે છે, ભક્ત એની કરતાં ઊંચી અવસ્થા છે. કુલશેખર મહારાજનું ઉદાહરણ આપેલું છે, તો આપણે હવે આને સમજીશું ધીરે ધીરે. યોગીજન ઇન્દ્રિયોને વશમાં કરવાનો કઠોર પ્રયાસ કરીને પોતાની અંદર પરમાત્માની ઝાંખી પામવા યોગની સમાધિમાં સ્થિત થાય છે, પરંતુ શુદ્ધ ભક્ત હર ક્ષણે ભગવાનના ચરણ કમળનું સ્મરણ કરતા રહીને વાસ્તવિક સમાધિ તરત જ પ્રાપ્ત કરે છે. યોગીએ હિમાલયમાં જવું પડે છે, દરેક ઇન્દ્રિયો પર કંટ્રોલ કરીને એને વશમાં કરવી પડે છે. જ્યારે ભગવાનની ઝાંખી પામવા માટે આ સમાધિનું ધ્યાન કરે, જ્યારે પ્રભુપાદ લખે છે કે ભક્ત ખાલી ભગવાનના ચરણ કમળનું સ્મરણ કરીને વાસ્તવિક સમાધિ જ પ્રાપ્ત કરી શકે. જો કેટલો મોટો લાભ છે આ, અને આપણે આ ભગવાનના ચરણ કમળનું ધ્યાન ક્યારે ધરી શકશું, સંપૂર્ણપણે આપણે સેવામાં રહેશું, ભક્તોના સંગમાં રહેશું, તો આ શક્ય છે. કારણ કે આ પ્રકારની અનુભૂતિ થવાથી તેમના મન તથા બુદ્ધિ સાંસારિક ભોગના રોગથી ધોવાઈને સ્વચ્છ થઈ જાય છે. આપણી અંદર જે મળ આ બધું ચેતના પર આપણું દૂષિત લાગેલું કામ ક્રોધ ઇત્યાદિ તે દૂર થઈ જાય, ખાલી ભક્તોના સંગ કરવાથી, ભગવાનની સેવા કરવાથી. શુદ્ધ ભક્ત પોતાની જાતને જન્મ મૃત્યુના સાગરમાં પડેલી માને છે, અને તેથી તે પોતાને તેનાથી ઉપાડી લેવા સારું ભગવાનને નિરંતર પ્રાર્થે છે. તે ભગવાનના ચરણ કમળની ધૂળનો એક કણ બનવા ચાહે છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિનો સાગર, સંસાર દાવા નલલી ઢલોક, આ સંસાર દાવાના લગ્નથી સળગી રહ્યો છે, અને આ જન્મ મૃત્યુ પુનરથી જનનમ પુનરથી મરણમ પુનરથી જનની જઠરે સહનમ, આ સંસારમાં આનાથી વિશેષ કંઈ નથી. અને આ સંસારમાંથી જો આપણને આ બહાર કાઢે છે તો ભગવાનનું નામ, ભગવાનનું ચિંતન, ભગવાનનું સ્મરણ, ભગવાનની કથા, ભગવાનની લીલા, અને વિશેષ કરીને કળિયુગમાં ચૈતન્ય મહાપ્રભુએ આપણને આપ્યું છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે, આ ખાલી મહામંત્ર બોલવાથી, હૃદયથી ગંભીરતાથી અને સ્વીકાર કરવાથી અને ભગવાનની અનુભૂતિ કરવાથી, નામના કારી બહુધા નિજ સર્વશક્તિ તત્રા પિત્રા નિયમિત સ્મરેણ કાલઃ, ભગવાનનું નામ અને ભગવાન અભિન્ન છે. આ રીતે આપણે વિચારીને જ્યારે ભગવાનનું સતત ચિંતન કરીએ છીએ તો આપણને આ ખાલી આ જ અવસ્થા આપણને આ સંસારના જન્મ મૃત્યુ જરાવધિના સાગરમાંથી બહાર કાઢી નાખશે. અહીંયા પ્રભુપાદ આવું લખે જ કે ભક્ત હંમેશા ભગવાનને નિરંતર પ્રાર્થે છે, તો આ રીતે ભક્ત હંમેશા
ભગવાનના ચિંતનમાં રહે અને એક કણ બનવા ચાહે છે, ભગવાનની ચરણકમળનો એક કણ બનવા માંગે છે. ભક્ત ભગવત પૂર્વાથી ભૌતિક ભોગ પ્રત્યેના તમામ આકર્ષણોથી રહિત થઈ જાય છે અને મલિનતાથી દૂર રહેવા માટે તે નિરંતર ભગવાનના ચરણકમળનું ચિંતન કરતો રહે છે. ભગવાનનો ભક્ત હંમેશા ભૌતિક ભોગ પ્રત્યેના તમામ આકર્ષણોથી રહિત હોય છે, પણ જો આપણામાં થોડીક પણ ભોગ ભોગવવાની વૃત્તિ છે, હા, સંસારમાં જે દુન્યવી વસ્તુઓ છે જે નિર્થક છે તમે સમજો, અને જે ભક્તિમાં બાધા બની રહી છે એને પ્રત્યે જો આપણે આસક્ત રહીશું તો આપણે આ મલિનતાથી અને ભોગ પ્રત્યેના તમામ આકર્ષણોથી આપણે રહિત થશું નહીં. એટલે લખે છે કે ભક્તો હંમેશા આનાથી દૂર રહેવું જોઈએ, હંમેશા નિરંતર ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરવું, જે પણ મળે તેને જ્યારે દેખો તારે કહો કૃષ્ણ ઉપદેશ. આપણે હંમેશા દરેકને કૃષ્ણ ઉપદેશ આપવો જોઈએ, જેથી કરીને આપણને પણ ભગવાનનું સ્મરણ રહે અને બીજા જીવને પણ આપણે ભક્તિ તરફ લાવી શકીએ, આનાથી ભગવાન પ્રસન્ન થાય. અને અહીંયા ઉદાહરણ કે ભગવાનના પરમ ભક્ત રાજા કુલશેખરે પાર્થયું છે, કૃષ્ણ ત્વદઈ પદ પંકજ પંચરાત્મનઃ અધૈ મે વિશતુ માનવ સરાજહંસઃ પ્રાણ પ્રયાણ સમયે કપવાત પિતે કંઠાવરણોધો વિધો સ્મરણમ કુતસ્તે. હે ભગવાન કૃષ્ણ, હું વિનવું છું કે મારા મનરૂપી રાજા હંસને આપના ચરણકમળના થળ સુધી પહોંચવાઈને સુધી પહોંચીને તેની જાળમાં પૂરી જવા દો. જે એનું મન છે, હે હંસરૂપી, તે ભગવાનના જે ચરણ છે તેને થળ સાથે સરખાયું છે, કે હંસને ને થળને ગાઢ સંબંધ હોય છે. એવું કે એટલે મારો જે મનરૂપી હંસ છે તે આપના ચરણકમળનું જે હું જે થળરૂપે એનું સ્મરણ કરું તેમાં એ જાળમાં ફસાઈ જવા દો. જે રીતના કોઈ કબૂતરની જાળ નાખે છે, દાણા નાખીને કબૂતર ફસાઈ જાય, માછલીની જાળ નાખીને મછુઆરો માછલીને ફસાય, હા, એટલે અહીંયા જાળનો ઉપયોગ કર્યો કે મારું મન તમારા ચરણકમળમાં ફસાય, હા, અને પૂરી જવા દો. અન્યથા મૃત્યુ સમયે છેલ્લા શ્વાસ લેતી વખતે જ્યારે મારું ગળું કપ વાત પિત્તથી રુધાઈ જશે ત્યારે હું આપનું સ્મરણ શ્રી રીતે કરવા પામીશ. એટલે મૃત્યુ સમયે આપણું ગળું રૂંધાય છે. અહીંયા કુલશેખર મહારાજની પ્રાર્થનાથી આપણને આ રિયલાઇઝ થાય કે મૃત્યુનો સમય કેવો હશે, કપ વાત પિત્ત, હા, પરિજનો આજુબાજુ હશે અને આપણે ઉચ્ચારણ કરવામાં ભગવાનનું નામ કરવામાં પણ આપણને તકલીફ પડશે. એટલે કુલશેખર મહારાજ એમ કહે છે કે મારી અવસ્થા અત્યારે સારી છે ભગવાન, મારું મન અત્યારે તંદુરસ્ત છે, શરીરથી તંદુરસ્તું, કપ પિત્ત વાત અત્યારે મને છે નહીં કે હું બોલી નહીં શકું એટલું બધું, શરીરની અંદર તો કપ પિત્ત વાતની જ છે પણ અત્યારે મારી બુદ્ધિ સદંતર તમારામાં છે અને આ ચેતનાથી હું તમારા શરણે આવ્યું છું તો મારું મૃત્યુ થાય પહેલાં તમે મને તમારા શરણમાં લઈ લો. ભક્ત જુઓ મૃત્યુને ભેટવા માંગે છે, કેને માટે, કે મૃત્યુ સમયે જો મારી પરિસ્થિતિ ભગવાનનું સ્મરણ કરવામાં નહીં રહી તો, આ વાત કપ પિત્ત મને ભગવાનનું નામ નહીં લેવા દેશે તો, અને આ જે ભૌતિકતાવાદીઓ શું કરે છે, ભોગ કરવા માટે લાંબુ આયુષ્ય, કે હું કેમ વધારે જીવું, કેમ વધારે ભોગ કરું, કેમ સ્ત્રી ભોગ કરું, કેમ પરિવારનો ભોગ કરું, કેમ ઐશ્વર્ય ભોગવું, હા, એને માટે આજે આ કળિયુગના લોકો લાંબુ આયુષ્ય માંગે છે ભગવાન પાસે જઈને. બીમાર પડ્યા તો એ ભગવાન મને આ રોગથી દૂર કરો, મારી પત્નીને સારી કરો જેથી કરીને એનો ભોગ કરું, હા, મારા છોકરાઓને સારા કરો તો હું એનો ભોગ કરી શકું, કમાઈને મને સાચવી શકે, હા, હું ફરી શકું, ઇન્દ્રિય તૃપ્તિ કરી શકું. જ્યારે અહીંયા કુલશેખર મહારાજ એનું વિરુદ્ધ કહે, રાજા છે તમે સમજો, સંપૂર્ણ ઐશ્વર્ય છે એની પાસે, હા, છતાં પણ એ ભોગ કરવા નથી માંગતા. એને ખબર છે કે હું પાછો જન્મ મૃત્યુ જરાવધીમાં ફસાઈશ, એની કરતાં હું અત્યારે જે મારી ચેતના સારી છે તો ભગવાનના ચરણકમળમાં મારું સ્મરણ કરતાં કરતાં મારા પ્રયાણ તાગું એમ. એટલે હંસ અને કમળના થળ વચ્ચે ધનિષ્ઠ સંબંધ હોય છે. એટલે કુલશેખર મહારાજ કહે કે મને જાળમાં પુરાઈ જવા દો, હા, મારા મનરૂપી હંસને તમારી જાળમાં પુરાઈ જવા દો. અને બરોબર કીધી હતી આ સરખામણી અત્યંત ઉપયુક્ત છે. તો આ રીતે ભક્તે હંમેશા
ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, આ રીતે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, અને આ રીતે હૃદયથી ભગવાનને શરણાગત થઈને ભગવાનની સેવા ઉત્સાહથી કરવી જોઈએ. બ્રહ્મસંહિતામાં પણ જણાવ્યા મુજબ માનસિક તાર્કિકો વિદ્વત્તાના બળે સુદ્ધા અનંતકાળ સુધી અનુમાન કરતા રહે તોય પરમ સત્યનું સ્વપ્ન પણ જોઈ શકતા નથી. પરમ સત્ય એટલે ભગવાન. બ્રહ્મસંહિતામાં કહ્યું છે કે માનસિક તાર્કિક વિદ્વાનતાના બળે અનંતકાળ સુધી પણ અનુમાન કરતા રહે, લોકો અનુમાન કરતા રહે તો પણ ભગવાનના પરમ સત્યનું સ્વપ્ન પણ જોઈ નથી શકતા. અને એ જ અહીંયા ભક્ત ભગવાનના ચરણનું ચરણકમળથી લઈને સાથળ, નાભિ, ચક્ષુ, વક્ષસ્થળ આ સાક્ષાત અહીંયા રાધા શ્યામસુંદરના અહીંયા દર્શન કરે. ભગવાન આ રીતે ભક્તો આ રીતે દર્શન કરે, જ્યારે પેલા લોકોને તો સ્વપ્નમાં પણ નથી ને ભગવાન એનું આ ભક્તો એનું રિયલાઇઝ કરી શકે. આવા લોકો ભગવાનના ચરણ કમળના થળની જાળમાં પ્રવેશ કરી શકતા નથી. જેમ કુલશેખર મહારાજ જે ભક્તિની જાળમાં પ્રવેશ કરવા માંગે છે તો ભૌતિકતાવાદી લોકો, અજ્ઞાની લોકો, મૂર્ખ લોકો આવી જાળમાં પ્રવેશી શકતા નથી. એટલે ભક્તિની જાળમાં પ્રવેશી નથી શકતા, પણ માયાની જાળમાં અવશ્ય ફસાય. માયા ફંદો નાખીને જ બેહેલી છે અને એ લોકો માયાની જાળમાં છે, છતાં પણ એમ વિચારે છે કે અમે મુક્ત છે. પણ જો એ લોકો ભક્ત બને, આ સાધુ ગુરુ શાસ્ત્ર દ્વારા આ શાસ્ત્રો વાંચે, ભગવદ્ ગીતા યથારૂપ વાંચે, તો એને સમજ પડશે કે ખરેખર અમે જાળની અંદર ફસાયા છે પણ સ્વતંત્ર નથી. પણ એ લોકો અમે સમજીએ, એ લોકો સમજે કે અમે સ્વતંત્ર છે, પણ વાસ્તવિક એ લોકો માયાની જાળમાં જ. અને ભક્તો છે તે ભગવાનની ચરણકમલની જાળમાં જ, જેમ કુલશેખર મહારાજ જેમ પ્રાર્થના કરે છે. તો બહુ મોટો લાભ છે ભક્ત બનવાનો. પણ આ માયાવાદી લોકો, નિર્વિશેષવાદી લોકો આ બધું સમજી શકતા નથી. પછી એને લખે છે, પોતપોતાનો અલગ નિશ્ચય નિષ્કર્ષ કાઢે છે અને અંતે પોતપોતાની રુચિ પ્રમાણે યથા રૂચમ જેટલા પન તેટલા મત. આ વારાકડે પ્રભુપાદ આવું લખે એમ કહી સમાધાન કરે છે. પરંતુ ભગવાન કોઈ એવા દુકાનદાર નથી કે જે જ્ઞાનની લેવડ દેવડ બધા પ્રકારના ગ્રાહકોને પ્રસન્ન કરી શકે. ભગવાન અહીંયા પ્રભુપાદ કોટ કરે છે કે એક દુકાનદાર હોય છે અને ત્યાં બધા ગ્રાહકો આવે છે અને એની સાથે પૈસાની આપ લે કરે છે વસ્તુ લઈને, અને દુકાનદાર એને પ્રસન્ન કરે છે. તો ભગવાન એવા કોઈ દુકાનદાર નથી કે દરેકને તું મને સોનું આપ, કે મને પૈસા આપીને પ્રસન્ન કર. તો ભગવાન એવા નથી. ભગવાન ભક્ત વત્સલ છે અને ભક્તોના ભક્તથી ભગવાન પ્રસન્ન થાય. ભગવાન માયા દ્વારા તમને સુખ આપી શકશે, પણ ભગવાન કોઈ દુકાનદાર નથી કે જેને અસુર હોય તેને પણ એ પ્રસન્ન કરી નાખે, જે નાસ્તિક હોય, જે ભગવાનની વિરુદ્ધ હોય. તો આવા બધા બહુ ગ્રાહકો પડેલા છે માયાવી જગતમાં. તો ભગવાન આ રીતે પ્રસન્ન નથી થતા. ભગવાન પ્રસન્ન થાય છે, સર્વધર્મ પરિત્યજમ મામ એકમ શરણમ રજઃ અમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામી મા સુચઃ. આ સાર છે. ભગવાન કે મારે શરણે આવ દરેક છોડીને, હું તારી રક્ષા કરીશ, ડરીશ નહીં. મન મના ભવ મદ ભક્તો મધ્યા જીમામ નમસ્કરું મામે વૈસે સત્યમ તે પતિ જાની પ્રયોશી મેં. મારો ભગવાન મને નમસ્કાર કર, આ રીતે તું મને પામીશ. તો આ રીતે ભગવાન સંતુષ્ટ કરે છે, આવા ગ્રાહકોને ભગવાન સંતુષ્ટ કરે છે, એના પર ભગવાન પ્રસન્ન થાય છે. પરંતુ શુદ્ધ ભક્ત પૂર્વ આચાર્યને પગલે ચાલીને પોતાના સદગુરુના પારદર્શક માધ્યમ દ્વારા પરમેશ્વરના દર્શન કરી શકે છે. અહીંયા જેમ લખ્યું છે, ધિયાનુપશ્યંતિ તત્વ, ધિયાનુપશ્યંતિ તત્વમાં આત્મનઃ અનુપશ્યંતિ. શુદ્ધ ભક્ત માનસિક ચિંતન દ્વારા ભગવાનના દર્શન કરવાનો ક્યારેય પ્રયત્ન કરતો નથી. માનસિક ચિંતન દ્વારા ભક્ત પ્રયાસ નથી કરતો. ભગવાન સાક્ષાત અહીંયા હાજર છે. ભગવાન ગીતામાં ઉપદેશ તરીકે હાજર છે. ભગવાન હરે કૃષ્ણ મહામંત્રમાં હાજર છે. સ્વયં હરે કૃષ્ણ મહામંત્ર ભગવાન છે. તો આ રીતે ભક્ત આ રીતે દર્શન કરે છે. કોઈ માનસિક તર્ક વિતર્કથી ભગવાનના દર્શન નથી કરતો.
પણ તે આચાર્યના પગલે અનુસરે છે, મહાજનો એન ગતઃ સ પંથા. તેથી વૈષ્ણવ આચાર્યના ભગવાન તથા ભક્ત સંબંધે કોઈ ભેદ રહેતો નથી. વૈષ્ણવ આચાર્યોમાં ભગવાન તથા ભક્ત સંબંધે કોઈ ભેદ રહેતો નથી. શ્રી ચૈતન્ય મહાપ્રભુ ભારપૂર્વક કહે છે કે જીવ ભગવાનનો નિત્ય દાસ છે. જીવ છે તે ભગવાનનો દાસ છે. અને આજે માયાવાદી શું કહે છે? તમે પણ ભગવાન અને અમે પણ ભગવાન, નમો નારાયણ એમ કહે છે. તો એ મોટો અપરાધ છે. ગુણમાં આપણે સમાન છે, પણ ભગવાનની ગુણની માત્રા વધારે છે. ભગવાન આપણને સ્વતંત્રતા આપી છે, એનો દુરુપયોગ જ્યારે જીવ કરે છે અને શાસ્ત્ર એને સમજતો નથી, ત્યારે ભગવાન સાથે પોતાને સરખાવી બેસે, આ મોટો અપરાધ કરી બેસે છે. ત્યારે તે એકી વખતે ભગવાનથી ભિન્ન થતા અભિન્ન પણ છે. ભગવાન ચૈતન્યના તત્વને વૈષ્ણવ મતના ચારે સંપ્રદાય સમાન રૂપે માને છે. ભિન્ન થતા અભિન્ન છે એકી વખત એમ. એટલે ગુણમાં આપણે ભગવાનની સમાન છે, પણ ગુણની માત્રા ભગવાનની વધારે છે. ભગવાન ગોવર્ધન પર્વત ઉચકી શકે છે, આપણે નથી ઉચકી શકતા. ભગવાન 8 માઇલ પૂતનાને મારી શકે છે, આપણે નથી મારી શકતા. ભગવાનને જન્મ મૃત્યુ જરા વ્યાધિ નથી, પણ જીવને જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે શરીર દ્વારા. આત્મા શાશ્વત છે, પણ ભગવાનનું દરેકે દરેક અંગ, શરીર, દરેક વસ્તુ ભગવાનની દિવ્ય છે. એટલે ભગવાન જીવથી ઉપર છે. ચૈતન્ય તત્વને વૈષ્ણવ મતના ચારે સંપ્રદાય સમાન રૂપે માને છે. મોક્ષ પછી પણ ભગવાનની નિત્ય દાસતા સ્વીકારે છે, અને એવા કોઈ અધિકૃત વૈષ્ણવ આચાર્ય નથી જે ભગવાન તથા સ્વતઃ પોતાને એક સમાન વિચારી શકે. જે ચાર સંપ્રદાય છે તેમાં કોઈ અધિકૃત એવા આચાર્ય નથી જે પોતે ભગવાનની સમાન માને છે, એવું કોઈ આચાર્ય એવું વિચારતા નથી. હંમેશા અહીંયા જેમ લખ્યું છે કે જીવ નિત્ય ભગવાનનો દાસ છે, અને એ રીતે ભક્ત હંમેશા દાસ બનીને ભગવાનની સેવા કરે, જેમ આગળના શ્લોકમાં આવી ગયું. અને ત્યાં ભગવાન જાહેર કરે છે કે દરેકના સ્વામી હું છું. શ્રીય પ્રતિ યજ્ઞ પતિ પ્રજાપતિ ધિયામ પ્રતિ લોક પતિર ધરાપતિ, લક્ષ્મીઓના પતિ, પૃથ્વીના પતિ, ભક્તોના પૂજનીય. તો ભગવાન દરેકના ભોક્તા અને દરેકના સ્વામી છે. આના પરથી ખબર પડે કે જીવ ભગવાનનો નિત્ય દાસ છે અને ભગવાન દરેકના સ્વામી છે. તે થકી તે પ્રત્યેક વસ્તુની અનુભૂતિ કરી શકે, કારણ કે ભગવાન નિષ્ઠાવાન ભક્તની સમક્ષ પ્રગટ થાય છે, જે વિશે ભગવદ્ ગીતા 10:10 જણાવ્યું છે. ભગવાન સૌની બુદ્ધિના અભક્તોની બુદ્ધિના પણ સ્વામી હોવાથી પોતાના ભક્તને ઉચ્ચ બુદ્ધિ આપે છે. અભક્તોની પણ બુદ્ધિના ભગવાન સ્વામી છે, પણ એને વિસ્મરણ કરાવે, કારણ કે અભક્ત શું કરે છે? ભગવાનને બાજુ પર મૂકીને, સાઈડ પર મૂકીને પોતે ભોગ કરવા માંગે છે. એટલે ભગવાન એને એવી બુદ્ધિ પ્રદાન કરે છે કે ભગવાનથી દૂર રહીને માયાની સેવા કરે. પણ જે ભક્તને ઉચ્ચ બુદ્ધિ આપે છે, કેમ? કારણ કે ભક્ત ભગવાનના શરણે છે અને એને સ્વામી તરીકે સ્વીકારે છે કે ભગવાન તમારાથી વિશેષ કંઈ નથી. એમ કરીને ભક્ત હંમેશા ભગવાનની શરણમાં રહે છે, એટલે ભગવાન એને ઉચ્ચ બુદ્ધિ પ્રદાન કરે. જેમ પ્રહલાદ મહારાજ, ધ્રુવ મહારાજ, આપણે દરેક દાખલા જોઈએ છે, ભગવાન આ લોકો પર પ્રસન્ન થાય. તેથી શુદ્ધ ભક્તને આપમેળે જ ભગવાન તથા તેમની વિવિધ શક્તિઓના વાસ્તવિક સત્ય વિશે બોધ થાય છે. માટે ભક્ત વાસ્તવિક રીતે શાસ્ત્ર ચક્ષુ દ્વારા ભગવાનને જાણી શકે છે. એટલે જ આ ભગવદ્ ગીતા ભાગવતમ નું શ્રવણ કરવું બહુ જ જરૂરી છે. મનુષ્યની તાર્કિક શક્તિ અથવા પરમ સત્ય વિશે તેની શાબ્દિક ઇન્દ્રજાળથી ભગવાનના દર્શન થતા નથી, બલકે ભક્તની સેવા પરાયણતાથી તેમને પૂર્ણ સંતોષ થાય છે. ભગવાન આ બધા ઇન્દ્રજાળથી ભગવાનના જે દર્શન કરવા માંગે છે એનાથી પ્રસન્ન નથી થતા, પણ બલકે ભગવાનની સેવા પરાયણતાથી તેનું પૂર્ણ સંતોષ થાય છે. જે ભક્ત છે એની સેવા પરાયણથી ભક્ત સંતુષ્ટ થાય છે, આનંદ અનુભવ કરે છે. તમે જો સુખદેવ ગોસ્વામી માનસિક તર્ક કરનારા નથી, અથવા જેટલા પંત તેટલા મત એ સિદ્ધાંતના સમાધાન કરતા
નથી. સુખદેવ ગોસ્વામી મહારાજ અહીંયા એનું ખંડન કરે છે, જેટલા યથો પંત તથો મંત એમ, એટલે જેટલા પંત એટલા મંતનું અહીંયા ખંડન કરે સુખદેવ ગોસ્વામી મહારાજ. એ ચિંતાના સમાધાન કરતા નથી, બલકે ભગવાનની દિવ્ય પ્રસન્નતાનું આવાહન કરીને તેઓ ભગવાનની કેવળ સ્તુતિ કરે છે. અને ભગવાનને જાણવાની એ જ રીત છે, ભગવાનને જાણવાની કઈ રીત છે? આચાર્ય દ્વારા એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષો ઋષિઃ, એવમ પરંપરા પ્રાપ્તમ રાજર્ષો ઋષિઃ. એટલે પરંપરા દ્વારા આપણે આ જાણી શકીએ છીએ, જેમ ચોથા અધ્યાયમાં બીજો શ્લોક કહે છે તે રીતે, કે જે રીતે ભગવાને આ જ્ઞાન બ્રહ્માજીને આપ્યું, બ્રહ્માજીએ નારદને આપ્યું, નારદે વ્યાસને આપ્યું, હા એ રીતે આ જ્ઞાન આચાર્ય દ્વારા ચૈતન્ય મહાપ્રભુ પાસે, અને પછી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર અને એમના શિષ્ય ઇસ્કોનના સંસ્થાપક એશી ભક્તિ વિદાન સ્વામી પ્રભુપાદ દ્વારા આપણને આ જ્ઞાન આ રીતે જાણવા મળ્યું છે. અને એમાં જ આ બધીઓ સ્તુતિ આપી છે. અને વ્યાસદેવ કહે છે કે આ જ રીતે આપણે આચાર્ય દ્વારા પરંપરા દ્વારા અધિકૃત દ્વારા આ સ્તુતિઓ કરીને આપણે ભગવાનને જાણી શકીએ છીએ શાસ્ત્ર ચક્ષુ દ્વારા. તો અહીંયા આ શ્લોકમાં ભગવાનને કઈ રીતે જાણવા, ભગવાનને કઈ રીતે આપણે ભજવા, ભગવાનને કઈ રીતે પ્રસન્ન કરવા, ભગવાન કઈ રીતે ભક્તોથી પ્રસન્ન થાય છે, ભગવાન કઈ રીતે ગંભીર આપણે સેવા કરશું તો વધારે ભગવાન પ્રસન્ન થશે, અને આપણે કઈ રીતે ભક્તિમાં આગળ પ્રગતિ થશે તે અહીંયા આપણને આ જાણવા મળે છે. એટલે આપણે કોઈ પણ સેવા કાર્ય કરીએ છીએ તેને ગંભીરતાથી લેવું જોઈએ કે મારી જવાબદારી. જેમ આપણા ઘરમાં પ્રસંગ હોય તો આપણે કેવા બધા પ્લાનિંગ કરી દઈએ કે ભાઈ રસોઈઓ, જમવાનું, દાગીના લાવવા છે તો એનું સિલેક્શન, હા કપડાનું સિલેક્શન, એ આપણે કોઈના પર આશ્રિત નથી રહેતા, આપણે સ્વયં કરવા જાય. એ રીતના આપણે દરેક સેવા હૃદયથી, જે સન્ડેની હોય ઉત્સવની હોય આપણને સોંપવામાં આવી છે, એના ભક્તો સાથે બેસીને હા પ્રસન્નતાથી વાર્તાલાપ કરીને કઈ રીતે આપણે આ સેવા સારી રીતે કરીશું બધા ભેગા થઈને, તો કૃપા કરી આપ મારું માર્ગદર્શન કરો કે હું આ સેવા કઈ રીતે સારી રીતે કરી શકું અને ભગવાનને પ્રસન્ન કરી શકું. નહીં કે એક ભક્ત મેનેજમેન્ટ કરે છે, એક ભક્ત ડિસ્ટ્રીબ્યુશનનું કાર્ટૂન ઉચકીને જાય છે અને બાકીના જોયા કરે છે, નહીં. ભલે આપણા સિનિયર હોય, જુનિયર હોય, નવોદિત ભક્ત હોય, કનિષ્ઠ ભક્ત હોય, પણ જો આપણે બધા સંપીને કામ કરશું, દરેક સેવા લાવો પ્રભુજી હું કાર્ટૂન લઈ લઉં, પ્રભુજી શું સેવા છે, લાવો પીરસવાની સેવા છે, લાવો પ્રભુજી બીજું કઈ સેવા છે, તો આમાં ભક્તોનો ઉત્સાહ વધશે, હા અને આપણે ભક્તિમાં પ્રગતિ થશે અને ભગવાન વિશેષ કરીને પ્રસન્ન થશે આપણા પર. એટલે અમાનીના માનદેન કીર્તનીય સદાહરી, માનની આશા રાખવા વિના બીજાને માન આપવામાં જે હંમેશા તત્પર રહે છે એ હરિનામ બહુ સરળતાથી કરી શકશે. તો આપણે આજે જપ કરીએ છીએ આપણા વ્યવસ્થિત નથી થતા, તો આપણી કોઈ ડિઝાયર છે, આપણા કોઈ અપરાધો છે જેને કારણે આપણા જપ બરાબર નથી થતા અને આપણે ભગવાનની સ્તુતિ સારી રીતે નથી કરી શકતા, એનું કારણ આ છે. એટલે આપણે હંમેશા ભક્તોના સંગમાં રહી અને ઉત્સાહથી સેવાનો આ લાહો લઈ ભક્તોને પણ પ્રસન્ન કરવા જોઈએ અને ભક્તોને પ્રસન્ન કરવાથી ભક્ત પણ સ્વયં પ્રસન્ન થઈ જાય છે. આપણો આ ઉદ્દેશ્ય હોવો જોઈએ એવો આ શ્લોકનું આપણને તાત્પર્યમાંથી શીખવા મળે છે. પછી આગલા શ્લોકમાં આવશે કે આ જ્ઞાન બ્રહ્મના મુખેથી ઉત્પન્ન થયું અને કઈ રીતે વ્યાસદેવ પાછી સ્તુતિ કરે છે કે સૃષ્ટિના પારંભમાં બ્રહ્માના હૃદયમાં ભગવાને જ્ઞાન આપ્યું. કેટલી વ્યાસદેવ સરળ સ્તુતિ કરે છે, એક એક સ્તુતિ આપણને આનંદ પ્રદાન કરે છે, દિવ્ય આનંદ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ ગ્રંથ કી જાય, શ્રીલ પ્રભુપાદ કી જાય, વાંચા કલ્પતરુ ભશ્ય કૃપા સિંધુવેવ ચ પતિતા નામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. ખૂબ આ સ્ટોપ.